જ્યારથી હું એક માં બની છું એક માં તરીકે મને પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ છે આ તમારી માં માટે પણ સાચું છે અને માટી માટે પણ અને પૃથ્વી માટે પણ મારે તમને એક જોક કહેવો છે કો અને તેઓ એ ઘણા પ્રકારની વસ્તુઓ કરી અને થોડી જ મિનિટોમાં તે બાળક જીવંત થાય જો તમે તેની અંદર મૃત્યુ આવો છો તો તે જીવનથી છલકાઈ ઉઠે છે સદગુરુ હું થોડા સમય પહેલાં જ મા બની છું મને એવું લાગે છે કે જ્યારથી હું મા બની છું તમે જાણો છો ધરતી માતા સાથેનો મારો સંબંધ પ્રકૃતિ સાથે એટલા બધા પ્રકારના તમે જાણો છો તમે ધરતી માતા સાથે કેટલી બધી વસ્તુઓ સાથે જીવન સાથે વધારે સાહજિક બનો છો અને મને લાગે છે કે હવે તમે જાણો છો એક મા તરીકે મને પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને સાથે ધરતી માતા પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે અને આપણે એવું વિચારીએ છીએ કે ધરતી આપણને બિનશરતી પ્રેમ આપ્યા રાખશે પણ ક્યાંક મને માતા તરીકે હું ખાલી થઈ ગઈ હોઉં તેવો અનુભવ થાય છે તો જરૂરથી આપણી ધરતી માતાને પણ કારણ કે આપણે માટી બચાવવાની વાત કરી રહ્યા છીએ તેને પણ ખાલી થઈ ગયા હોવાનો અનુભવ થઈ રહ્યો છે મારે આના વિશે તમારા વિચારો જાણવા હતા તો આપણી માતાનો આપણા પ્રત્યેનો પ્રેમ અને ન તો ધરતીની આપણા પ્રત્યેની કરુણા બિનશરતી છે અન્ય સંબંધો કરતા તમારી માતા સાથે ઘણી ઓછી શરતો છે પણ તેમાં શરતો છે હલો શું કહો છો તમે તેમાં શરતો છે પણ ઘણી ઓછી કશું જ શરતી નથી આપણે આ સમજવાની જરૂર છે ધરતી માટે પણ આ સાચું છે તમારે જે કરવું હોય તે કરીને તમે એવું ન માની શકો કે તે તમારું ધ્યાન રાખશે આ તમારી માતા માટે પણ સાચું છે તમારે જે કરવું હોય તે કરીને તમે એવું ન માની શકો કે તે હંમેશા તમારું ધ્યાન રાખશે માતા અને આ ધરતી બેઉ સાથે એક સીમા છે આપણે ક્યારેય તે સીમાને ઓળંગવી ન જોઈએ જો જ્યારે આપણે અહીં બેઠા છીએ તો આપણે પોતાની જાતે સંપૂર્ણ છીએ જેવા મોટા થતા ગયા શક્તિશાળી થયા હવે જાણે મારે કોઈની જરૂર નથી પણ આપણે એક બીજા વ્યક્તિમાંથી જન્મ્યા હતા બરાબર છે આ વિચારવું બહુ અઘરું છે કે કેવી રીતે હું આવડો અમથો હતો કેટલો લાચાર એકદમ લાચાર જીવ જો તેણે આમ ફેંકી દીધો હતો પતી ગયું એકદમ લાચાર જીવ ખરું કે નહીં આજે આપણે આપણા પગ પર ઊભા છીએ ઘણી બધી વસ્તુઓ કરવા માટે સક્ષમ છીએ તે બધું જે હોય તે પણ એ તે આધાર છે જેણે આપણને આપણે અત્યારે જે છીએ તે બનવા માટે આગળ વધવાની શક્તિ આપી છે આ તમારી મા માટે પણ સાચો છે અને માટી માટે પણ અને ધરતી માટે પણ કોઈ ફરક નથી પડતો કે તમે અંતરિક્ષ તરફ પણ ઉડી રહ્યા હોવ તો તમારું અંતરિક્ષ યાન તો પૃથ્વીને ખોદીને જ બનાવેલું છે મારે તમને એક જોક કહેવો છે કહું ચાલશે હા પ્લીઝ માસ્ક વા તમે એટલા બધા ગંભીર લાગો છો એટલે તમને હું ખાલી હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એક દિવસ જ્યારે સન બે હજાર સાહીઠ માં અમુક વૈજ્ઞાનિકોએ ભગવાન પાસે અપોઇન્ટમેન્ટ માંગી અપોઇન્ટમેન્ટ મળી અને તેઓ ત્યાં ગયા પછી તેમણે ભગવાનને કહ્યું ઓ ભાઈ તમે સર્જનનું કામ ખૂબ સરસ કર્યું છે ખૂબ સરસ પણ હવે જે બધું તમે કર્યું છે એ અમે પણ કરી શકીએ છીએ હવે તો આ સમય છે નિવૃત્ત એટલે ભગવાને તેમની સામે જોયું અને કહ્યું ઓ એવું શું છે જે તમે કરી શકો છો એટલે એ લોકોએ થોડી માટી ખોદી અને એક બાળકની રફ આકૃતિ બનાવી એક બાળ મનુષ્યની અને તેઓએ ઘણા પ્રકારની વસ્તુઓ કરી અને તે બાળક થોડી જ મિનિટોમાં જીવંત થઈ ગયો તેના જેવા અવાજો કરતું હતું અને ભગવાને આ જોઈને કહ્યું આ ખૂબ જબરદસ્ત છે પણ પહેલા તમારી પોતાની માટી લઈને આવો આ માટી સૌથી ચમત્કારી પદાર્થ છે આ પૃથ્વી પર જ નહીં આખા બ્રહ્માંડમાં કારણ કે તમે જેને અળસીઓ કહો છો એ તેમાંથી આવ્યું છે તમે જેને જીવડું કહો છો એ તેમાંથી આવ્યું છે તમે જેને વૃક્ષ કહો છો એ તેમાંથી આવ્યું છે પક્ષીઓ તેમાંથી આવે છે પશુઓ તેમાંથી આવે છે હાથી પણ તેમાંથી આવ્યો છે તમે અને હું એમાંથી આવ્યા છીએ અને માત્ર અને માત્ર આ જ એક ચમત્કારી જગ્યા છે આ પૃથ્વી પર કે જો તમે તેમાં મૃત્યુ આવો છો તો તે જીવનથી છલકાઈ ઉઠે છે મને આ બ્રહ્માંડમાં એક એવી જગ્યા બતાવો જ્યાં તમે મૃત્યુ નાખો તો જીવન તરીકે છલકાઈ ઉઠ માત્ર આ જ એક જગ્યા છે તમે અહીંયા કોઈ મૃત વસ્તુને દાટો તમે જોશો કે કેવી રીતે તેની આજુબાજુ જીવન ફૂટી નીકળશે તમે જાણો છો લગભગ એક અઠવાડિયા પહેલા હું તમને એક તક વિશે જણાવી રહ્યો છું કે કોઈએ એક ધંધો શરૂ કર્યો છે જો તમે સત્તર લાખ ડોલર આપશો તો જ્યારે તમે મરો જ્યારે પણ મરો ત્યારે તેઓ તમારું શરીર લેશે અને અંતરિક્ષમાં મૂકી આવશે કારણ કે અંતરિક્ષમાં ઓક્સિજન નથી અને ત્યાં કોઈ સૂક્ષ્મ જીવાણુઓ નથી તેથી તમારું શરીર સડશે નહીં એમનું એમ રહેશે લાખો વર્ષો માટે તે રાખશે એ આશામાં કે કોઈ અંતરિક્ષયાન એક દિવસ તેમને ઉપાડી જશે કચરો માણસના રૂપમાં કચરો તો લોકો એવા ધંધાઓ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના મૂળમાં ભયાનક સ્તરની અજ્ઞાનતા અને ઘમંડ રહેલું છે જો જે શરીર આપણે લઈને ચાલીએ છીએ તે એ જ માટી છે જેની ઉપર આપણે ચાલીએ છીએ જો તમે તમારા જીવનમાં કશું જ મહત્વનું ન કરો તમારા જીવનમાં કશું જ ઇકો ફ્રેન્ડલી ન કરો તો જ્યારે તમે મરી જાઓ ત્યારે તે વસ્તુને પાછી મૂકી દો ઓછામાં ઓછું એટલું તમે કરી શકો છો એક ઇકો ફ્રેન્ડલી વસ્તુ તરીકે ના તમારે તેને અંતરિક્ષમાં મૂકવું છે અથવા તમારે તેને ડબ્બાની અંદર ધાતુના ડબ્બામાં મૂકી રાખવું છે ના આ માટીમાંથી આવ્યું છે અને માટીમાં જ જવું જોઈએ